મિત્રો, જો તમને ઇંગ્લિશના સ્પેલિંગનો ઉચ્ચાર કરવામાં તકલીફ પડતી હોય, સાચા ઉચ્ચાર કઈ રીતે કરવા, એ માટે આપણે આ સિરીઝ બનાવેલી છે. આ સિરીઝમાં આપણે કુલ 1000 ઇંગ્લિશના સ્પેલિંગ, જી હા, 1000 ઇંગ્લિશ સ્પેલિંગ્સ, એનો સાચો ઉચ્ચાર કઈ રીતે કરવો, જે આપણે આ સિરીઝમાં જોઈએ છીએ. આ સિરીઝનો કુલ 10મો ભાગ છે. આની પહેલાં મેં ઓલરેડી 9 ભાગ બનાવેલા છે અને યુટ્યુબ પર મૂકેલા છે, તો એ પણ આપે જોઈ લેવા. આ જે 10મા ભાગમાં આપણે કુલ 30 સ્પેલિંગ, એના સાચા ઉચ્ચાર અને એનો મતલબ શું થાય, ખાસ તો ઉચ્ચાર, એ આપણે ફટાફટ જોવાના છીએ. તો સૌથી પહેલાં તમારે જે સબસ્ક્રાઇબ બટન છે એને નીચે પ્રેસ કરવાનું છે અને એકવાર લાઇક બટન એકવાર દબાવી દો, જેથી તમને ભવિષ્યના બધા વિડીયો પણ મળે. તો ચલો સૌથી પહેલાં આપણે સમજીએ, સૌથી પહેલો આજનો સ્પેલિંગ કયો છે. સૌથી પહેલો સ્પેલિંગ FAIL, FAIL. આને એફ એને આપણે ફે વાંચીશું, ફે ઈ લ, ફેઇલ. ફેઇલ થવું એટલે કોઈ વસ્તુમાં નાપાસ થવું, ઠીક છે, નિષ્ફળ. નિષ્ફળને ઇંગ્લિશમાં કહેવાય છે ફેઇલ, ઠીક છે. બોલો એકવાર, ફેઇલ, ફેઇલ થવું, એ આજે ફેઇલ થયો. નેક્સ્ટ, ફેઇલ પછી નેક્સ્ટ વર્ડ છે ફોલ, FALL, FALL. આ એક જ સ્પેલિંગ એવો છે જ્યાં એફ એનો ઉચ્ચાર ફો તરીકે થાય છે, આને આપણે કહીશું ફોલ. ફોલ એટલે પડવું, ફોલ એટલે નીચે પડી જવું. રેઇનફોલ, વરસાદ જે પડે છે ને એને રેઇનફોલ કહેવાય છે. આમ ફોલ એટલે નીચે પડવું. ફોલ પછી નેક્સ્ટ, આ તો બધાને ખબર જ હશે, FAMILY, ફેમિલી, ફેમિલી, ફેમિલી. ફેમિલી એટલે પરિવાર, પરિવારને ઇંગ્લિશમાં ફેમિલી કહેવાય છે. ત્રણ સ્પેલિંગ એકવાર ફરીથી, ફેઇલ, ફોલ, ફેમિલી. ફેઇલ, ફોલ, ફેમિલી, ઠીક છે, વેરી ગુડ. નેક્સ્ટ, ફેમિલી પછી નેક્સ્ટ શબ્દ જે છે FAR, FAR, ફાર. કોઈ વસ્તુ નજીક હોય એને ઇંગ્લિશમાં કહેવાય છે નિયર, NEAR. નિયર એટલે પાસે. પાસેનું વિરોધી શું થાય, ઘણા લોકોને નથી ખબર હોતી. પાસે એનું વિરોધી છે ફાર. ફાર એટલે દૂર, દૂર એટલે ફાર, વેરી ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ, ફાર પછી FAST, બધાને ખબર હશે ફાસ્ટ, ફાસ્ટ. સર આટલું ફાસ્ટ ના બોલો ને, થોડું સ્લો બોલો ને. ફાસ્ટનું વિરોધી છે સ્લો. સ્લો એટલે ધીમું, ફાસ્ટ એટલે ઝડપી. ઓકે, વેરી ગુડ. નેક્સ્ટ, નેક્સ્ટ શબ્દ બધાને જ ખબર હશે FATHER, બધાના પપ્પા. ફાધર, ફાધર એટલે પિતા અથવા પપ્પા, ઠીક છે. ઉચ્ચારણો થશે ફાધર, ફાધર એટલે પરમ પૂજ્ય પિતાશ્રી, ઠીક છે. ઓકે, નેક્સ્ટ, આના પછી FEAR, નેક્સ્ટ સ્પેલિંગ FEAR. ડર કે આગે જીત હૈ, ડરને ઇંગ્લિશમાં કહેવાય ફિયર, FEAR, ફિયર. ફિયર એટલે ડર, ફિયર. બોલો એકવાર, ફિયર. ઓકે, નેક્સ્ટ, ફિયર પછી નેક્સ્ટ જે સ્પેલિંગ છે ફેડરલ. આ જે સ્પેલિંગ છે એનો એનો ઉચ્ચાર ને એનો મતલબ ખબર નહીં પડે તો પણ ચાલશે, તો પણ ફટાફટ એકવાર લઈ લઈએ. આનો ઉચ્ચાર થશે ફેડરલ, FEDERAL, ફેડરલ, ફેડરલ. ફોર એક્ઝામ્પલ બ્રિટનમાં, ઠીક છે ને, UK, લંડન, ત્યાં જે સેન્ટ્રલ એમની ગવર્મેન્ટ છે, એ સેન્ટ્રલ ગવર્મેન્ટ માટે એ લોકો ફેડરલ શબ્દ વાપરે છે, ઠીક છે ને. સેન્ટરમાં જે ગવર્મેન્ટ છે એને લગતી વસ્તુઓને ફેડરલ એ લોકો કહેતા હોય છે. આપણે આનો કંઈ યુઝ કરવાનો કંઈ જરૂર છે નહીં. નેક્સ્ટ, ફીલ, FEEL, ફીલ. ધ્યાનથી જોજો, ફીલ. આમાં અહીંયા વજન અપાય છે, ફી, ફી ઉપર વધારે વજન અપાય છે. ફીલ, ફીલ કરવું એટલે કોઈ વસ્તુની, કોઈ વસ્તુની લાગણી થવી, ઠીક છે ને, કોઈ વસ્તુની લાગણી થવી, કોઈ વસ્તુને અનુભવવી, એને ઇંગ્લિશમાં કહેવાય છે ફીલ, ઠીક છે ને. તમને ફીલ આવવું જોઈએ, ફીલ એટલે કોઈ વસ્તુની લાગણી થવી જોઈએ, એનો અનુભવ થવો જોઈએ. નેક્સ્ટ, ફીલ પછી ફિલિંગ, ઠીક છે ને, ફિલિંગ. ઓલું સોંગ તમે સાંભળ્યું હશે, ફિલિંગ સે ભરા મેરા દિલ, ઠીક છે. આનો ઉચ્ચાર થશે ફીલિંગ, આના ઉપર વધારે ભાર અપાશે. ફીલિંગ, 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 ફીલિંગ એટલે
લાગણી, ફિલિંગ એટલે લાગણી. ઓકે, સો ફિલિંગ એટલે લાગણી. નેક્સ્ટ ફ્યુ, એફ ઈ ડબલ્યુ, ફ્યુ, ફ્યુ એટલે થોડાક, બહુ જ ઓછા, બહુ જ ઓછા એટલે ફરીથી એકવાર લખી દઈએ, થોડાક, ફ્યુ. ઓકે, થોડાક સમય માટે ઉભારો, વેઇટ ફોર ફ્યુ મિનિટ્સ, થોડીક મિનિટ માટે ઉભારો, વેઇટ ફોર ફ્યુ મિનિટ્સ. ઓકે, નેક્સ્ટ, એના પછી આફ્ટર વેઇટ, આફ્ટર ફ્યુ, લેટ્સ ટેક અ ન્યૂ સ્પેલિંગ, ફીલ્ડ, એફ આઈ ઈ એલ ડી, એફ આઈ ઈ એલ ડી, ફિલ્ડ. ફિલ્ડનો મતલબ થાય છે ક્ષેત્ર, ક્ષેત્ર. ફોર એક્ઝામ્પલ મેડિકલ ફિલ્ડ, એન્જિનિયરિંગ ફિલ્ડ, એમ અલગ અલગ ફિલ્ડના લોકો હોય છે. કયા ક્ષેત્રના લોકો છે? મેનેજમેન્ટ ફિલ્ડ હોય, ઠીક છે ને? સો જે ક્ષેત્રનો માણસ હોય એને ઇંગ્લિશમાં ફિલ્ડ કહેવાય છે. ફિલ્ડ એટલે ક્ષેત્ર. ઓકે, એના પછી નેક્સ્ટ, ઝઘડો, લડાઈ, લડાઈ કરવી, ફાઇટ, એફ આઈ જી એચ ટી, ફાઇટ. ફાઇટ કરવી એટલે કોઈની સાથે ઝઘડો કરવો. બધાને ખબર જ છે આ શબ્દો તો, ફાઇટ એટલે ઝઘડો કરવો. નેક્સ્ટ, એના પછી ફિગર, એફ આઈ જી યુ આર ઈ, ફિગર. ફિગર એટલે જેમ કે દેહ, શરીર માટે પણ ઇંગ્લિશમાં ફિગર વપરાય છે. ઉદાહરણ તરીકે હિરોઈનમાં કહેવાતું હોય છે ને કે ઝીરો ફિગર બોડી, બોલિવૂડમાં હિરોઈન બનાવતા હોય છે, ઝીરો ફિગર. તો ફિગર એટલે દેહ સૌષ્ઠવ, તમારું જે શરીર છે એને ઇંગ્લિશમાં ફિગર કહેવાય છે, ઠીક છે ને? ઓકે, સો ફિગર. પછી નેક્સ્ટ શબ્દ ફિલ. હવે આનો સ્પેલિંગ ખાસ જોજો, આનો એફ ડબલ ઈ એલ નથી, એફ આઈ એલ છે. આને કહેવાય છે ફિલ. ફીલ, ફીલ અને ફિલ, આ બેમાં ફરક છે. ફોર્મ ફિલ કરવું, ફિલ કરવું એટલે અંદર કોઈ વસ્તુની માહિતી ભરવી, માહિતી ભરવી, ઠીક છે ને? કોઈ વસ્તુની માહિતી ભરવી અથવા કલર પૂરવા, આ બધા માટે ફિલ વપરાય છે. ફિલ કલર્સ, અંદર કલર પૂરો, ઠીક છે ને? ફિલ એટલે માહિતી ભરવી. નેક્સ્ટ ફિલ્મ, આ તો બધાને ખબર જ છે. ફિલ્મ, ફિલ્મ એટલે મૂવી, પિક્ચર જે આપણે જોતા હોય છે એને ફિલ્મ કહેવાય છે. ઓકે, ફિલ્મ. પછી નેક્સ્ટ જે સ્પેલિંગ છે, એફ આઈ એન એ એલ, એફ આઈ એન એ એલ, ફાઇનલ, ફાઇનલ. જે દેશમાં આટલી બધી મેચ જોવાતી હોય, આટલી બધી રમતો રમાતી હોય, ત્યાં ફાઇનલ શબ્દ તો આપણને ખબર હોવો જ જોઈએ. ફાઇનલ એટલે છેલ્લે, અંતિમ જે મેચ હોય, ઠીક છે ને? અથવા જીવનની જે અંતિમ ઘડી હોય, કોઈ પણ જગ્યાએ અંતિમ જ્યારે પડાવ આવે એને ઇંગ્લિશમાં ફાઇનલ કહેવાય છે, ઠીક છે ને? સો ફાઇનલ એટલે અંતિમ, ઠીક છે. ઓકે, નેક્સ્ટ ફાઇનલ. પછી ફાઇનલી, ફાઇનલી એટલે છેવટે, છેલ્લે, અંતે, ફાઇનલી. ઓકે, આપણે ઘણા કહેતા હોય છે ને કે ચલો ફાઇનલી એ આવ્યો ખરો, છેલ્લે આવ્યો તો ખરો ને. સો ફાઇનલી એટલે છેવટે, અંતે. ઓકે, નેક્સ્ટ ફાઇનાન્શિયલ, આનો સ્પેલિંગ ખાસ જોજો, ફાઇનાન્શિયલ. કઈ રીતે લખશું આને? ફાઈના, નો અડધો આવશે, ફાઇનાન્શિયલ, ફાઇનાન્શિયલ. બોલો એકવાર, ફાઇનાન્શિયલ. ફાઇનાન્શિયલ એટલે પૈસાને લગતું, આર્થિક જે વસ્તુ હોય એને ફાઇનાન્શિયલ કહેવાય. ફાઇનાન્શિયલ મેટર, નાણાકીય બાબત, એને ઇંગ્લિશમાં કહેવાય છે ફાઇનાન્શિયલ. નેક્સ્ટ ફાઇનાન્શિયલ. પછી સ્પેલિંગ છે ફાઇન્ડ, એફ આઈ એન ડી, ફાઇન્ડ, ફાઇન્ડ. ફાઇન્ડ કરવું એટલે શોધવું. ફાઇન્ડ, ફાઇન્ડ, શોધવું. ફાઇન્ડ. પછી નેક્સ્ટ સ્પેલિંગ છે એફ આઈ એન ઈ, ડીની જગ્યાએ ખાલી ઈ મૂકી દેવાનો છે. આનો ઉચ્ચાર થશે ફાઇન. ફાઇન એટલે સરસ, ફાઇન એટલે સરસ. ઓકે, નેક્સ્ટ ફાઇન્ડ અને ફાઇન, એના પછી ફિંગર, એફ આઈ એન જી ઈ આર, ફિંગર. ફિંગરનો મતલબ છે આંગળી, ફિંગર, આંગળી. ઓકે, ફિંગર. પછી નેક્સ્ટ શબ્દ ફિનિશ. એફ વાળા જેટલા પણ શબ્દો છે બધા તમને આવડતા જ હશે મોસ્ટલી, એટલે બહુ સિમ્પલ સિમ્પલ શબ્દો છે આ બધા. ફિનિશ,
फिनिश करूँ એટલે કોઈ વસ્તુ પૂરી કરવી, કોઈ વસ્તુનો અંત લાવવો, સમાપ્ત કરવું, એને ઇંગ્લિશમાં કહેવાય છે ફિનિશ. આટલું કામ ફિનિશ થાય પછી તારે જવાનું છે, એટલે ફિનિશ એટલે કાર્ય પૂરું કરવું. ફાયર, ફાયર, ફાયર એટલે આગ, ફાયર આગ. ફાયર પછી નેક્સ્ટ શબ્દ ફર્મ, ફર્મ. આમ કહેવાય છે ફર્મ, પણ ર બોલાતો નથી અને આપણે કહીશું આપણે નોર્મલી ફર્મ. ફર્મ એટલે શું? ફર્મ કોઈ પણ જગ્યાએ પેઢી હોય, પેઢીને ઇંગ્લિશમાં ફર્મ કહેવાય છે. ઉદાહરણ તરીકે બેન્કિંગ, બેન્કિંગ ફર્મ એટલે બેન્કની જે પેઢી છે એને કહેવાય છે ફર્મ. બહુ મોટું કારખાના જેવું હોય એને પણ ઇંગ્લિશમાં ફર્મ કહેવાતું હોય છે. ફર્મનો એક બીજો મતલબ પણ છે જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ મક્કમ. મક્કમ, કોઈ વસ્તુમાં તમે ફર્મ હો મતલબ તમે મક્કમ છો, તો એ અર્થમાં પણ મક્કમ શબ્દ વપરાય છે. એક શબ્દ તમને ખબર હશે કન્ફર્મ, મને તું કન્ફર્મ કે, આગળ કન્ફર્મ મૂકી દેવાનું, સી ઓ એન, કન્ફર્મ કે એટલે મને પરફેક્ટ ગેરંટી સાથે કે આ થવાનું જ છે, નિશ્ચય કરીને કે, એને ઇંગ્લિશમાં કહેવાય છે કન્ફર્મ. ઓકે, કન્ફર્મ. પછી નેક્સ્ટ એફ આઈ આર એસ ટી, ફર્સ્ટ. આ તો બધાને ખબર જ હશે, ફર્સ્ટ, ફ સ અને ટ, ફર્સ્ટ. ફર્સ્ટ એટલે પ્રથમ, ઠીક છે ને, પ્રથમ એટલે ફર્સ્ટ. બોલો ફર્સ્ટ. ફર્સ્ટ પછી એફ આઈ એસ એચ, ફિશ. બહુ નાના નાના સ્પેલિંગ છે, ફિશ એટલે માછલી. ઓકે, ફિશ. પછી ફાઈવ, ફાઈવ એટલે પાંચ, ઠીક છે. ફાઈવ મીન્સ ફાઈવ. આફ્ટર દેટ ફ્લોર. મિત્રો ફટાફટ આપણે 29માં સ્પેલિંગ ઉપર આવી ગયા. ફ્લોર, એફ એલ ડબલ ઓ આર, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્પેલિંગ છે આ ફ્લોર. અને ફ્લૂર નહીં વાંચતા, ભલે ડબલ ઓ છે અને ફ્લૂર નહીં વાંચાય, આને કહેવાશે ફ્લોર. તો વોટ ઇઝ મિનિંગ ઓફ ફ્લોર? ફ્લોરના બે મતલબ છે. એક તો મકાનની જે છત છે, છતને ઇંગ્લિશમાં કહેવાય છે સીલિંગ, સીઈ આઈ એલ આઈ એન જી. સીલિંગ એટલે મકાનની છત, સીલિંગનું વિરોધી છે ફ્લોર. ફ્લોરનો મતલબ છે ભોય તળિયું, ભોય તળિયું, જે નીચે આપણે જમીન ઉપર બેઠા હોય છે, ટાઇલ્સ લગાવી હોય છે, દેટ્સ અ ફ્લોર. ઓકે, ફ્લોરનો બીજો પણ મતલબ છે કે તમે બિલ્ડિંગમાં કયા માળ ઉપર રહો છો. ફોર એક્ઝામ્પલ, નીચેનો માળ છે તો ગ્રાઉન્ડ ફ્લોર કહેવાય, પહેલા માળને ફર્સ્ટ ફ્લોર કહીએ, બીજા માળને સેકન્ડ ફ્લોર કહીએ, એ રીતે ફ્લોર એટલે કયો માળ એને પણ ઇંગ્લિશમાં ફ્લોર તરીકે કહેવાય છે. નેક્સ્ટ ફ્લોર પછી ફ્લાય, ફ્લાય. ફ્લાયનો મતલબ છે એક તો ઉડવું, ઉડવાને ઇંગ્લિશમાં ફ્લાય કહેવાય છે. બીજો માખી માટે પણ ઇંગ્લિશમાં ફ્લાય શબ્દ વપરાય છે, માખીને ઇંગ્લિશમાં ફ્લાય કહેવાય છે, ઠીક છે ને. તો મિત્રો આ હતા આજના 30 સ્પેલિંગ. કેવો લાગ્યો આ વિડીયો તમારે અમને નીચે કમેન્ટમાં જણાવવાનું છે, લાઇક કરવાનું છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. નેક્સ્ટ 11મો વિડીયો જોવા માટે પણ રેડી રહેજો.